નમસ્કાર ધ ક્લાસ સ્વાગત છે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બેનની જગ્યા પર મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે આંગણવાડી કેન્દ્રોમાં જુદા જુદા જિલ્લામાં મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને બે હજાર વીસની જે ભરતી કરવામાં આવશે તે ઓનલાઈન ભરતી કરવામાં આવશે અત્યાર સુધી આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોની ભરતી ઓફલાઈન કરવામાં આવતી હતી પરંતુ હવે ઓફલાઈન ભરતી પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને હવે આ ભરતી ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઓફલાઈન ભરતીમાં ભ્રષ્ટાચાર થવાની સંભાવના રહેતી હોવાથી તેથી હવે ઓફલાઈન ભરતી પર સ્ટે મૂકીને ઓનલાઈન ભરતી કરવાનો નિર્ણય કર્યો છે અને ઓનલાઈન મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે શૈક્ષણિક લાયકાતના આધારે ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે અને મેરિટ પ્રમાણે નિમણૂંક આપવામાં આવશે આ વિડિયોમાં આપણે આંગણવાડી કેન્દ્રમાં જે આંગણવાડી બેન અને તેડાગર બહેનની ભરતીની નોટિફિકેશન આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વિડીયો જોયા પછી અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે એ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપે બે લાયકન પણ દબાવી દેજો આ ચેનલ ઉપર એજ્યુકેશન સંબંધિત તેમજ નવી સરકારી ભરતીને લગતી અપડેટ આપવામાં આવે છે આ વિડિયોમાં આંગણવાડી ભરતીની સંપૂર્ણ ડિટેલ્સમાં માહિતી જોઈશું જેમ કે કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે સાથે જ અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ આંગણવાડી બેન માટે કેટલી હોવી જોઈએ કાર્યકર માટે અને આંગણવાડી તેડાગર બેન માટે કેટલી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ ત્યાર પછી આપણે ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ઉંમર હોય તો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે સાથે જ આપણે એ પણ માહિતી મેળવીશું કે કયા પુરાવા રજૂ કરવા પડશે તેમજ કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે સાથે જ આ ભરતીમાં નિમણૂક કઈ રીતે કરશે અને તેમજ અન્ય મહત્વની સૂચનાઓ વિશે આપણે આ આંગણવાડી ભરતીને લગતી તમામ પ્રકારના જે અહીં તમને મુદ્દા રહ્યા છો તે તમામ પ્રકારના મુદ્દા વિશે આપણે આ વાત કરીશું તો અંત સુધી જોશો તો તમને આ ભરતીને લગતા જે પણ તમારા પ્રશ્નો હશે તે ક્લિયર થઈ જશે સૌ પ્રથમ જિલ્લા પ્રમાણે ખાલી જગ્યા વિશે માહિતી જોઈએ તો સૌ પ્રથમ જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બેન માટે કુલ ખાલી જગ્યા એકસો બત્રીસ જગ્યા પર

આંગણવાડી કાર્યકર બેનની કુલ ખાલી જગ્યા છવ્વીસ છે અને આંગણવાડી તેડાગર બેનની કુલ ખાલી જગ્યા સુડતાલીસ જગ્યા પર જાહેરાત કરવામાં આવી છે સાથે જ પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બેનની કુલ ખાલી જગ્યા અઠ્ઠાવીસ છે અને આંગણવાડી તેડાગરબેનની કુલ ખાલી જગ્યા બાવન જગ્યા પર જાહેરાત કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બેનની કુલ ખાલી જગ્યા એકસો ઓગણીસ છે અને આંગણવાડી તેડાગર બેનની કુલ ખાલી જગ્યા એકસો અઢાર જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં આંગણવાડી કાર્યકર બેનની કુલ ખાલી જગ્યા ચોર્યાસીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે સાથે જ આંગણવાડી તેડાગર બેનની કુલ જગ્યા એકસો ઓગણીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બેનની કુલ ખાલી જગ્યા પાંત્રીસ છે આંગણવાડી તેડાગર બેનની કુલ ખાલી જગ્યા એકવીસ જગ્યા પર જાહેરાત છે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર કુલ ખાલી જગ્યા અડસઠ છે આંગણવાડી તેડાગર બેનની કુલ ખાલી જગ્યા તેપન ખાલી જગ્યા પર જાહેરાત કરવામાં આવી છે પાટણ જિલ્લામાં આંગણવાડી કાર્યકર કુલ ખાલી જગ્યા સાઠ જગ્યા પર ભરતી છે અને આંગણવાડી તેડાગર બેનની કુલ ખાલી જગ્યા એકસો ને ઓગણત્રીસ જગ્યા પર પાટણ જિલ્લામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે હવે આ ભરતીમાં કોણ અરજી કરી શકે તો મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદાર સિંહ ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્ર નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે એક વર્ષથી વધુ વર્ષથી તે સ્થાનિક રહેવાસી હોવા જોઈએ મહિલા અને મામલતદાર સિંહે ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્ર નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે આગળ અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો સૌપ્રથમ આંગણવાડી કાર્યકર બેનની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બેન માટે ધોરણ પાસ થયેલા હોવા જોઈએ અથવા તો ધોરણ દસ પાસ પછી એ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોય તો આંગણવાડી કાર્યકર બેનની જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકશે હવે આંગણવાડી તેડાગર બેનની શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસ પાસ હશે તો આંગણવાડી તેડાગર બેનની જગ્યા માટે અરજી કરી શકશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બેન માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષની ઉંમર હશે તો તમે આ ભરતી માટે અરજી કરી શકશો આંગણવાડી તેડાગર બેનની ઉંમર મર્યાદામાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 43 વર્ષ સુધી તમે આ ભરતીમાં અરજી કરી શકશો 43 વર્ષથી જો તમારી ઉંમર થતી હોય તો તમે અરજી કરી શકશો નહીં આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે ઈ એચ આર એમ એસ ડોટ ગુજરાત ગર્મ ડોટ ઇન ઉપર જઈને તમે આંગણવાડી ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશો આ વેબસાઇટ પર જઈને આ ભરતીને લગતી તમને ટુ જેડ ડિટેલ્સમાં માહિતી મળી રહેશે ગાઈડલાઈન પણ ત્યાં આપવામાં આવેલી છે અને ઓનલાઈન અરજી પણ તમે આ વેબસાઇટ પરથી જ કરી શકશો અરજી કરવાની તારીખની વાત કરીએ તો અરજી કરવાની તારીખ ચોવીસ સાત બે હજાર વીસથી ઓનલાઈન અરજી કરવાના ફોર્મ શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ અરજી કરવાની તેર આઠ બે હજાર સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ છે તેર આઠ એટલે કે તેર ઓગસ્ટ બે હજાર વીસ સુધી તમે આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત મુજબ ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે અને એ પ્રમાણે મેરિટના ધોરણે નિમણૂક આપવામાં આવશે ઉંમર શૈક્ષણિક લાયકાત વગેરે ઓનલાઈન મેરિટ યાદી બનશે અને મેરિટમાં જો તમારું નામ આવશે તો તમારે ઓનલાઈન જ નિમણૂક આપવામાં આવશે અન્ય જરૂરી સૂચનોની વાત કરીએ તો અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારી અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે તેમના માટે અરજદાર વિધવાબેન હોય તો તે બાબતનું પણ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સાથે જ જ એક આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગર એક સભ્ય જેમ કે સાસુ વહુ દેરાની જેઠાણી ભાભી કે બે બહેન વગેરે પરિસ્થિતિ બનતી હોય તો તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં તમે જોઈ શકો છો આ ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે ઇએચઆરએમએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તમે ગૂગલમાં સર્ચ કરશો તો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે તેને તમારે ઓનલાઈન ઓપન કરવાનું રહેશે જેવા તમે આ વેબસાઇટને ઓપન કરશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે તમારે ઓનલાઈન અરજી કરવા માટે અહીં જે રિક્રુમેન્ટ ઓપ્શન જો રહ્યા છો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો જેવા તમે એ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી સામે આ પ્રકારના જે મેનુ છે તે જોવા મળશે અપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન ગાઈડલાઇન પણ તમારા માટે જે મહત્ત્વનું છે તે કહી દો તો તમારે ઓનલાઈન અરજી કરવા માટે અપ્લાયનું જે અહીં ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને તમને હું એક રિક્વેસ્ટ જરૂર કરીશ કે ફોર્મ ભરતા પહેલાં જે તમે ગાઈડલાઇન જોઈ શકો છો એ ગાઈડલાઈન પર તમે ક્લિક કરશો તો ત્યાં જે ફોર્મ કઈ રીતે ભરવાનું તેની સંપૂર્ણ ડિટેલ્સ આપવામાં આવી છે જે તમે અહીં ક્લિક કરશો તે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે અને જે તેમાં ડિટેલ્સ આપવામાં આવી છે તે તમારે સંપૂર્ણપણે વાંચી લેવાની રહેશે એ વેબસાઇટ ઉપર જેને તમે ગાઈડલાઇન જે પીડીએફ આપવાને છીટી ડાઉનલોડ કરશો તો તમને એટું ઝેર માહિતી કઈ રીતે ફોર્મ ભરવાનો તેના વિશે માહિતી મળી રહેશે આંગણવાડી કાર્યકર તેરાગર બહેનોએ જાહેરાત ભરવા માટેની સ્ટેપ વાય માહિતી આ ગાઈડલાઈનમાં આપવામાં આવેલી છે જે તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો એટું ઝેર માહિતી કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવેલી છે તમારે જો તમે આ ગાઈડલાઈન બરાબર તમે સમજી લીધી તો તમારે કોઈને પૂછવાની જરૂર પણ નહીં રહી અને તમે જાતે જ તમારા પાસે જો કોમ્પ્યુટર અથવા તો અન્ય કોઈ લેપટોપ જેવા સાધન હોય તો તમે ફોર્મ ભરી શકશો આ ગાઈડલાઈનને અનુસરીને અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે કે કઈ રીતે ફોર્મ ભરવું તે જો તમે વેસાઈડ ઉપર ખોલશો એટલે તમે પહેલાં તો આ પીડીએફ પર ડાઉનલોડ કરી શકશો અને રિક્રુમેન્ટ ઓપ્શન પસંદ કરીને અપ્લાઈન ઓપ્શન પસંદ કરીને આંગણવાડી બેન અને તેડાગર બહેનની જગ્યા પર ઓનલાઈન ફોર્મ ભરી શકશો જિલ્લા વાઇઝ અહીં ગાઈડલાઈનની પીડીએફ ડાઉનલોડ કરી અને સમજીને તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં તમે અપ્લાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવા તમે અપ્લાય પર ક્લિક કરશો તો તમારી સામે આ પ્રકારનું ફોર્મ ખુલશે અહીં તમે જિલ્લાવાઈઝ કયા જિલ્લામાં તમે ફોર્મ ભરવા માગો છો તેની ડિટેલ્સ જોઈ શકો છો પાટણ ખેડા ભરૂચ પોરબંદર જે અલગ અલગ જિલ્લાવાઈઝ જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેનું નામ જોઈ શકો છો અને એ જિલ્લો સિલેક્ટ કરીને તમે અહીં અરજી કરો એવું લખેલું છે તેના પર તમારે અપ્લાય કરવાનું રહેશે તમે અહીં અપ્લાય પરથી તમે ફોર્મ ભરી શકશો અહીં જાહેરાતમાં નીચે તમે પીડીએફ પણ આ ભરતીની વાંચી શકો છો તેમજ અન્ય સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈ શકો છો આ વ્યૂ પરથી અને જગ્યાને વિગત તમે ડિટેલ્સ પરથી ચેક કરી શકશો કયા જિલ્લામાં કેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો અહીં તમારે સિમ્પલ અરજી પર ક્લિક કરવાનું રહેશે અરજી પર ક્લિક કરશો તો આ પ્રકારનો પહેલા તો જે સૂચનાઓ હશે તે તમને જોવા મળશે અને એગ્રી પર તમે ક્લિક કરવાનું રહેશે એગ્રી પર ક્લિક કરશો તો અહીં જે સૂચનાઓ ફરી એક બે ત્રણ અને ચાર સ્ટેપ પર જે તમારે ફોર્મ ભરવાનું છે તેની માહિતી આપવામાં આવી છે તેમજ અહીં રજીસ્ટર માટેનો જે વિન્ડોઝ જોવા મળશે તેમાં તમારે જિલ્લો પસંદ કરી તાલુકો પસંદ કરવાનો રહેશે નામ વગેરે ડિટેલ્સ ભરવાની રહેશે અને ઓટીપી સેન્ડ કરીને તમારે રજીસ્ટ્રેશન નંબર નાખીને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ વિડીયો જરૂરથી શેર કરજો થેન્ક યુ